હવે આગળ વાત કરીએ તો આઈસરના ટેમ્પાના કાચ ઉપર ઓન ડ્યુટીના બેનર અને અંદરના ભાગે માણસો ભરીને હેરફેર કરવાનું કાવતરું ઝડપાયું। લોકડાઉનના 19 દિવસનો બીજો તબક્કો ચાલી રહ્યો છે અને કોરોનાની મહામારી વચ્ચે દરરોજ ઢંગલાબંધ આવતા વધતા કોરોના પોઝિટિવના દર્દીઓ અને દેશની સાથે ગુજરાતમાં પણ સંપૂર્ણપણે લોકડાઉન અને તે લોકડાઉન સમયે રાજ્ય અને જિલ્લામાં પ્રવેશવાની સરહદો સીલ, માત્ર જીવન જરૂરિયાત અને મેડિકલ જેવી સેવાઓ માટે વાહનોની અવરજવર માટે પરવાનગી આપવામાં આવી છે અને સવાલ એ ઊભો થાય છે કે સંપૂર્ણપણે બોર્ડરો સીલ હોવા છતાં આવા વાહન ચાલકો કેવી ચાલાકી કરીને લોકોને જિલ્લામાંથી બીજા જિલ્લામાં અવરજવર કવારતા હોય છે। ત્યારે આજે દાહોદ જિલ્લાની ધાનપુર પોલીસે એક એવો જ આઈસર ટેમ્પો પકડી પાડ્યો છે જે આઈસર ટેમ્પાના કાચ ઉપર ઓન ડ્યુટી અને ફોર ફાર્મા પેકેજિંગ મટીરિયલ જેવા પોસ્ટરો ચીપકાડીને હેરફેર કરતો આઈસર ટેમ્પો ધાનપુર પોલીસે ઝડપી પાડ્યો હતો, જેમાં પોલીસે તપાસ કરતા 23 લોકો અને અન્ય પોટલાઓમાં બાંધી રાખેલો સામાન દેખીને પોલીસ હેર ખાઈ ગઈ હતી, જેમાં પોલીસને જાણવા મળ્યું હતું કે નડિયાદના ડભાણ ગામેથી ધાનપુર તાલુકાના પાવ ગામે 23 લોકોને લઈ જવામાં આવ્યા હતા। ત્યારે ધાનપુર પોલીસે તમામ લોકોને અટકાવી તાત્કાલિક મેડિકલ ટીમ બોલાવી તમામ લોકોનું મેડિકલ ચેકઅપ શરૂ કરવામાં આવ્યું હતું અને મેડિકલ ટીમને સાથે રાખીને તમામને મેડિકલ ચેકઅપ બાદ તમામ લોકોને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા હતા। ત્યારે ધાનપુર પોલીસે આઈસર ચાલક સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી। નવી મુંડા, જેડેશ્રી, દાહોદ। આગળ પેલું ઓન ડ્યુટી નું બોર્ડ મારેલું છે, ક્યાંથી લીધું તમે? એ તો સાહેબ મારેલું જ છે, એનું એને કોઈ લેવા દેવા નથી। હજુ જે ઘરની ગાડી છે અને માણસો બી ઘરના જેવા છે, એટલે દર વખત મૂકવા માટે આવીએ છીએ, ઓપન બોડીની ગાડી મળી નથી એટલે મટિયાની અંદર લઈને। પરંતુ જે ઓન ડ્યુટીનું જે આગળ બોર્ડ માર્યું છે, તમને ક્યાંથી ઇસ્યુ થયેલું એમ? એ ઇસ્યુ થયેલું છે, શું છે કે અમારે જે જગ્યાએ માલ ભરીએ છીએ ડીમાર્ટનો, કયા ગામ તો? એમપી। એમપી ડીમાર્ટનો માલ ક્યાંથી ક્યાં લઈને જાઓ છો? એમપી પોરથી ભોપાલ। એના માટેનો પરમિશન તમારે એ ઓન ડ્યુટીનો બોર્ડ મારેલો છે? તો નડિયાદથી અહીં, નડિયાદથી બારિયા તમે ધાનપુર આવ્યા? હા, નડિયાદથી। તો તમને રસ્તામાં કોઈ રોક્યા નહીં? ના, બધા પોઈન્ટ ખુલ્લા જ હતા। આ પોઈન્ટ પર તમને રોક્યા તો શું પૂછ્યું? પૂછ્યું કે શું ભર્યું છે? અમે એમને સીધું ઘઉં ભર્યા છે, અમારી જોડે જે માણસ છે એમને છોડવાના છે ને।